नमस्कार विद्यार्थी मित्रों, केम छो बदा? मजा माने सरस। तो जो आपणे धोरण बे गुजराती जेनुं नाम छे खलोल, जेमां आपणे पाठ्यपुस्तकमां पाठ नेक्स्ट सातमो छे ए समझवानो छे। छ सुधी आपणे पाठ्यपुस्तक अने स्वाध्याय पोथीमां कम्प्लीट करी गया छे। सातमा पाठથી જોઈએ। સરસ મજાનું સાતમા પાઠનું નામ છે આમ પણ હોય તો। જો બાળ મિત્રો, તમે તમારા વર્ગમાં કે તમારા મિત્રો સાથે ક્યારે ગપ્પા માર્યા છે? તો આજે આપણે એવું જ સરસ મજાનું એક ગપ્પાવાળું ગીત છે એ કહીશું, બરાબર? તો ચાલો તમે પણ શાંતિથી સાંભળશો અને સાથે સાથે ગાશો પણ। તો સરસ મજાનું દોઢ ફૂટની દાઢી ને ચાર ફૂટની ચોટલીવાળું સોંગ છે, કે દોઢ ફૂટની આ દાઢી છે અને ચાર ફૂટની આ ચોટલી છે, અને સરસ મજાનું ગીત છે એ ગપ્પાવાળું, તે આપણે ગાઈએ। સરસ મજાનું ગીત છે દોઢ ફૂટની દાઢી, જો એની આ દાઢી કીધી છે દોઢ ફૂટની અને ચાર ફૂટની ચોટલી, ગપ્પા જ છે ને? દોઢ ફૂટની દાઢી ને ચાર ફૂટની ચોટલી, ગધા ઉપર બેસી ડોસો માથે મૂકી પોટલી, કે ગધા ઉપર બેસી ડોસો અને માથે પોટલી મૂકી છે, ઠસ ઠસ જાય ફસ ફસ થાય, બરાબર? ઠસ ઠસ જાય અને ફસ ફસ અવાજ આવે, ચોટલીના ઝોલામાં બેસી પંખી ગીતો ગાય। આ ચોટલીના ઝૂલા ઉપર જો પંખી બેઠા છે અને ગીતો ગાય છે, તો કે ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય, ચોટલી ઉડે ફર ફર દાઢી ઉડે સર સર, કે ચોટલી ફર ફર ઉડતી જાય દાઢી સર સર ઉડતી જાય, ગધાની પૂંછડી લાંબી લસ, કે ગધાની પૂંછડી છે એ લાંબી લસ, ટાઢે ધ્રુજે થર થસ, કે ટાઢનો એ ધ્રુજે છે ઠર ઠસ, બરાબર? કોણે લખ્યું છે? તો રમણલાલ સોની। કોણ છે? એના કવિ રમણલાલ સોની। તો સરસ મજાનું ગીત છે દોઢ ફૂટની દાઢી ને ચાર ફૂટની ચોટલી, કે એની દાઢી દોઢ ફૂટની કીધી છે અને ચોટલી ચાર ફૂટની કીધી છે, ગધા ઉપર બેસી ડોસો માથે મૂકી પોટલી, ગધાને ગધા ઉપર ડોસાને બેસાડી અને માથે પોટલી મૂકી છે, ઠસ ઠસ જાય ફસ ફસ થાય, કે ઠસ ઠસ જાય અને ફસ ફસ થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય, કે ચોટલીનો જે ઝૂલો છે એમાં બેસી પંખી ગીતો ગાય છે, ચોટલી ઉડે ફર ફર દાઢી ઉડે સર સર, કે ચોટલી ઉડે છે ફર ફર અને દાઢી સર સર ઉડે છે,
ગધાની પૂંછડી લાંબી લસ, ટાઢે ધ્રુજે થલ ઠસ. ગધાની પૂંછડી છે એ લાંબી લસ છે અને ટાઢની ધ્રુજે છે થર થસ. બરાબર, સમાચાર વાંચો. ત્યાર પછી આપ્યું છે સમાચાર વાંચો. વડોદરામાં ખૂબ તાપ પડ્યો, તળાવમાં લાગી આગ, પાણી સુકાવા લાગ્યું અને બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ પર ચડી ગઈ. હવે જો કેટલા બધા ગપ્પા માર્યા છે કે વડોદરામાં ખૂબ તાપ પડ્યો, તાપ પડ્યો તો તળાવમાં લાગી આગ. હવે તાપથી તળાવમાં આગ લાગે? તળાવ તો પાણીનું ભરેલું હતું. બરાબર, પાણી સુકાવા લાગ્યું, હા પાણી સુકાઈ જાય કદાચ, અને બધી માછલીઓ જીવ બચાવવા ઝાડ ઉપર ચડી. માછલીઓને ક્યારેય ઝાડ ઉપર ચડતા જોઈ છે? એક જાતના ગપ્પા જ છે આ પાઠમાં. શું છે? આમ પણ હોય એવું પૂછ્યું છે, એટલે આ પાઠમાં ગપ્પા જ માર્યા છે. ખરેખર હોતું નથી, પણ શું છે, મજા માટે આ ગપ્પા મારે છે. લાલાભાઈના લગ્નમાં થાળીમાંથી લાડુ ઉડ્યા અને લાલાભાઈના ઘરમાં ઘૂસી ગોદડા ઉડીને સૂઈ ગયા. હવે લાડવા ક્યારે ઉડે? એ પણ થાળીમાંથી લાડવા ઉડ્યા અને લાલાભાઈના ઘરમાં જઈ ગોદડા ઓઢીને સૂઈ ગયા. એવી ઠંડી પડતી હતી તો એ ગોદડા ઓઢીને સૂઈ ગયા. લાડવાને લાડવા એવું કરી શકે? ન કરે, પણ આ એક જાતના ગપ્પો મારે છે. પોપટી પૃથ્વીની ચાર ગડી કરી વિમાનમાં મૂકી, ગડી એટલે ઘડી. બરાબર, ચાર ઘડી કરી એટલે કે સંકેલ. પૃથ્વીની ચાર ઘડી કરી વિમાનમાં મૂકી, પછી વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યો. હવે વિમાન પાટા ઉપર દોડે ન દોડે, વિમાન તો હવે જહાજ છે, તો આકાશમાં જ ઉડે છે. બરાબર, પાટા ઉપર તો કઈ ગાડી હોય? કઈ ગાડી હોય? આગગાડી, રેલગાડી આપણે કહીએ ને, હા એ ટ્રેન. બરાબર, પાટા ઉપર તો ટ્રેન જાય છે. તો પોપટને પૃથ્વીની ચાર ઘડી કરી, પોપટે પૃથ્વી, હવે પૃથ્વી છે આપણે રહીએ છીએ, કેમાં રહીએ છીએ? પૃથ્વીમાં. બરાબર, પૃથ્વી તો ગોળ છે, હવે ગોળ છે એનું ક્યારે ઘડી થાય? ન થાય. અને વિમાનને મૂકી, વિમાનમાં મૂકી, ઘડી કરીને પાછી વિમાનમાં મૂકી. હવે એ મૂકાય ન મૂકાય? વિમાન પૃથ્વીમાં છે કે પૃથ્વી થોડી વિમાનમાં સમાય? વિમાનને પાટા ઉપર દોડાવી મૂક્યું. તો એક જાતનો બહુ જ મોટો ગપ્પો માર્યો છે. આવતીકાલે શાળામાં પાંદડાની પૂરીની પાણીમાં, પાંદડાની પૂરી ને પાણીમાં તળી તળીને સૌને પેટે ભરીને જમાડવામાં આવશે. હવે જો શાળામાં પાંદડાની પૂરી, હવે પાંદડાની પૂરી હોય કોઈ ખાય કોઈ ન ખાય, પાણીના, પાણીમાં તળી તળી, પાણીમાં તળાય કોઈ દિવસ? પાંદડું તળે પણ એ પાંદડું તળે છે, પૂરી તળાય કોઈ દિવસ નહીં. સૌને પેટે ભરીને જમાડવામાં આવશે. હવે સૌને પેટ ભરીને જમાડવાનું કીધું છે. કોઈ પણ બાળકે પોતાનું પેટ ઘરે ભૂલીને આવવાનું નહીં. હવે પેટ ક્યારે ઘરે રહી જાય? કોઈ ઘરે પેટ મૂકીને આવે ક્યારે? એવું કર્યું છે તમે? ન મૂકાય, શરીરનો અંગ છે એ તો આપણી સાથે જ રહે. જ્યાં જ્યાં ત્યાં આવશે, જે જમશું તે જમ ખાશે. બરાબર, તો એ રીતે હાથ આપણે ક્યારે હાથ મૂકીને આવ્યા? આજે મારે લેસન નથી થયું, લેસન નથી કરવું, મેડમ લખાવે એ મારે નથી લખવું, હું હાથ ઘરે મૂકીને જાઉં છું પછી શાળાએ જાઉં, એવું બને છે? નહીં. બરાબર, આજે મારે ચાલવું નથી, આજે મારે મમ્મી તેડી લેશે એટલે મારે આજે પગ ઘરે મૂકીને જવા છે, એવું બન્યું છે ક્યારે? નહીં. તો આ એક જાતનું શું છે? ગપ્પો છે. આવા ગપ્પા હોય, બહુ મોટા મોટા ગપ્પા મારેલા છે. બરાબર, તો આ રીતે આ આખો પાઠ છે શેનો છે? ગપ્પાનો જ છે. શેનો છે? ગપ્પાનો જ છે. તો સરસ મજાનું આ છે, તમારે ગીતડું છે ગપ્પાવાળું, એ તમારે એક વખત લખવાનું છે અને યાદ રાખવાનું. બરાબર, આ ગીત તમારે એક વખત લખી અને યાદ રાખવાનું રહેશે. 1.5 ફૂટની દાઢી ને 4 ફૂટની ચોટલી, ગધા ઉપર બેસી ડોસો માથે મૂકે પોટલી, ઠસ 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 જાય ફસ 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 થાય, ચોટલીના ઝૂલામાં બેસી પંખી ગીતો ગાય, ચોટલી ઉડે ફર ફર, દાઢી ઉડે સર સર, ગધાની પૂંછડી લાંબી લસ, દાઢે ધ્રુજે થર ઠસ. તો સરસ મજાનું ગીત છે, તમારે એક વખત HW લખવાનું રહેશે. એના કવિ છે રમણલાલ સોની અને આ ગપ્પા છે એ વાંચવાના અને ઘરે આપણે મમ્મી પપ્પાને સંભળાવવાના.
ને પૂછો ને આવું કાંઈ હોય તો કહેશે નહીં, આવું કાંઈ હોય નહીં, આ ગપ્પા છે. બરાબર? તો આ એક ગપ્પા છે વાંચશો તો મજા આવશે. તો આ રીતે તમારે કાવ્ય લખવાનું છે જોઈ જોઈને. બરાબર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગોરિયાકુમની વાર્તા છે, સરસ મજાની વાર્તા સમજશું. બરાબર? તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. HWMમાં અગિતળું એક વખત લખવાનું છે.